બેન, લાસ્ટમાં હવે શોર્ટમાં કહીશ કે આપણા સમાજની અંદર હું પણ સમાજ કલ્યાણ બોર્ડમાં ડિરેક્ટર રહી ચૂકી છું, મહિલા આયોગમાં, ઓલ ઇન્ડિયામાં. એટલે કહેવાનું મન થાય કે આજે આપણા સમાજની અંદર દીકરીઓના છૂટાછેડા બહુ થતા હોય છે. એની અંદર માફ કરજો, ના કહેવું જોઈએ, પણ દીકરીઓ જ્યારે પોતાની મમ્મી જોડે વાત કરતી હોય ને તો કે ભાભી બાજુમાં છે, હા નામો જવાબ આપજે હો એમ કરીને, તો આના વિશે પણ થોડું બેન કહેશો ને તો છૂટાછેડા અટકી જશે. બેન, છૂટાછેડા તો નહીં અટકે. એનું કારણ એ છે કે જેને સાથે રહેવું છે ને એની પાસે એક જ કારણ છે, સાથે રહેવાનું. અને જેને છૂટા પડવું છે ને એની પાસે 100 કારણ છે. જે સ્નેહ કરે છે એ પોતાના પૂરા હૃદયથી સ્નેહ કરે છે, અને જે નથી કરતું એને નહીં બદલી શકો, આ અલગ વાત છે. પણ સાથે મારે એ વાત પણ કહેવી છે કે જે દીકરીઓ ભણેલી છે એણે કમસે કમ પોતાના ભણતરનો ઉપયોગ કરીને મમ્મીને આવું કહેવાનું અટકાવવું જોઈએ. એ દીકરીઓ સાસરેથી માની સેવા કરવા નહીં જઈ શકે એ ભૂલી જાય છે. ભાભી બાજુમાં છે, હા કે નામાં જવાબ આપજે, પછી એ જ ભાભી મમ્મીની સેવા નહીં કરે, કારણ કે તમે ભાભીને મમ્મીની વિરુદ્ધ ને મમ્મીને ભાભીની વિરુદ્ધ ચડાવી છે. જે દીકરી સાચે એવું ઈચ્છતી હોય ને કે એની માં સુખી થાય, એણે એવી સલાહ આપવી જોઈએ કે હવે ભાભી જ તારી દીકરી છે, તું ભાભીને સાચવજે તો ભાભી તને સાચવશે, મારાથી દોડી દોડીને નહીં અવાય. બે જણાને છૂટા પાડવાની પ્રવૃત્તિ કરવા કરતા બે જણાને સાથે રાખવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉલટાનો ઘરમાં ઝઘડો થતો હોય તો ડાઈ દીકરી એને કહેવાય કે જે આવી અને બંનેને બાજુ બાજુમાં બેસાડી અને ઝઘડો સોલ્વ કરે, એને હું ડાઈ દીકરી કહું. છૂટા પાડવાનું તો બહુ સહેલું છે, ભેગા કરવાનું અઘરું છે. અઘરું કામ કરો. અને બીજી એક બહુ જ મહત્વની વાત જે મારે કહેવી છે અને રહી જાત જો બેને મને યાદ ન કરાવી હોત તો, એ છે કે તમારી દીકરી પરણીને જાય ત્યારે એને ઘેર ફોન કરી અને એની જિંદગીમાં દખલ દેવાનું બંધ કરી દો. એને ઘેર હાંડવો કેવી રીતે વગાડવો અને હાંડવામાં ખાંડ નાખવી કે નહીં એની સાસુને નક્કી કરવા દો, તમે તમારા ઘરમાં રહો. મોટા ભાગના ઘરોમાં છૂટાછેડાનું કારણ દીકરી કરતા વધારે દીકરીની માં છે. આ ગમે કે ન ગમે આ સત્ય છે. જો તમે તમારી દીકરીનું સુખ ઈચ્છતા હો તો એને એના ઘરમાં સેટલ થવા દો. હું નાગરની દીકરી છું, અમે બહુ એડવાન્સ લોકો છીએ, અમારા ઘરમાં દીકરીઓને ખૂબ સ્વતંત્રતાથી ઉછેરે. હું પહેલી વાર પરણીને સંજય સાથે રહેવાનું અમે શરૂ કર્યું અને મમ્મી એક દિવસ એવું કહ્યું કે ખાલી ઘર ઘરના જમવામાં છે અને 35 જણા જમવામાં થઈ ગયા. અમે આટલા લોકોને મેં સાથે ભેગા જમતા જોયા જ નથી, હું, મારા પપ્પા, મારી મમ્મી, આવડું અમારું કુટુંબ. પછી મેં ઉત્સાહ કેટલા ઓલા હું રસોઈ કરું એટલે મારા વડ સાસુએ કહ્યું કે તું હોસ્પિટલ જેવું રાંધે છે, મોળું ધોળું. એ દિવસથી મેં મનોમન નક્કી કરી લીધું કે દાળ શાક ભાત બધું મમ્મીને કરી લેવા દેવું, રોટલી કરવાનો બધાને કંટાળો આવે એ હું કરીશ, એમાં મોળા ધોળાનો કોઈ પ્રોબ્લેમ નથી. આ આ હું એવું માનું છું કે આ સમજણ જ્યાં ઉભી થાય, મારી રસોઈ તમને નથી ભાવતી તો જબરજસ્તી તમને ઠોસવાની જરૂર નથી, તમે બધા આનંદથી જમો એવું ઈચ્છું છું, અને તમને મમ્મીના હાથનું ખાવાનું ભાવે છે તો મમ્મી ભલે કરે. અને મમ્મી અને મારા નણંદ જેટલા સારા કુક છે એવી તો હું કોઈ દિવસ 7 જન્મમાં નહીં થઈ શકું, પણ એની સાથે ઇન્વેસ્ટમેન્ટમાં મારી જે સમજ છે એમને નહીં આવે. ઘરના કાગળિયા કેવી રીતે કરવા એમને નથી આવડતું, ટેક્સના પેપર કેવી રીતે બનાવવા એમને નથી આવડતું, એ મને આવડે છે. નીતાને પાસપોર્ટ રિન્યુ કરાવવાનો હોય તો કેવી રીતે કરાવવાનો એની મને ખબર છે. તો દરેક માણસ પાસે કોઈ ગુણ છે, આ ગુણને ઓળખવો અને ગુણને વધુ નિખારવાનો પ્રયત્ન કરવો એ પરિવારની જવાબદારી છે. તમારી પુત્ર વધુ સારી રસોઈ નથી બનાવતી તો કાંઈ વાંધો નહીં, એમાં શું, બધાને રસોઈ જ બનાવતા આવડવી જોઈએ એવું જરૂરી નથી. એને કંઈ બીજું આવડતું હશે, જુઓ, શીખો એની પાસેથી અને રસોઈ તમે શીખો, આ એક્સચેન્જ છે. અને હું એવું માનું છું કે પરિવારમાં લેવડ દેવડ એ પૈસા કરતાં વધારે ગુણોની થવી જોઈએ. આણે મને આમ આપ્યું, નાણે મને તેમ ના આપ્યું. હું એટલી બધી સ્ત્રીઓને ઓળખું છું જે ફ્રીજ પાસે ઉભી રહીને વિચાર કરે હું કેમ આવી હતી, હા કે ના, ખરું ને? પણ એમને પૂછો કે 10 વર્ષ પહેલા નણંદના લગ્નમાં શું અન્યાય થયેલો, એ બરાબર યાદ છે, એમાં વાંધો નથી. 10 વર્ષ પહેલાની વાત યાદ છે, પણ 10 સેકન્ડ પહેલા તમે ફ્રીજ પાસે કેમ આવ્યા એ યાદ નથી. એનું કારણ એ છે કે એટલો કચરો ભર્યો છે, સારું ભરવાની જગ્યા જ નથી રહી.
બેગ એવી ઠાંસી ઠાંસીને નેગેટિવ મેમરીઝથી ભરી દીધી છે કે પોઝિટિવ મેમરી માટે જગ્યા જ નથી. બધી સ્ત્રીઓ માળિયા પરથી ઉતારે દિવાળી આવે ને એટલે પછી એવું નક્કી કરે કે હું નક્કામી વસ્તુઓ ફેંકી દઈશ. પણ બધું ઉપર પાછું, આ તો કામનું છે. કેટલા બ્લાઉઝ મૂકી રાખ્યા છે કે મારું વજન ઉતરશે ને ત્યારે પહેરીશ, પણ હવે ઉતરવાનું નથી, વહુને આપી દો એ પાતળી છે પહેરશે, આનંદ થશે, નજર સામે તો રહેશે. તમારા ગયા પછી ઢગલો કરીને કોઈ કામ વાળીને આપી દે એના કરતા હાથે વહુને આપવું સારું. આવું હું શીખી છું. બે જણા એકબીજાને પ્રેમ કરતા હોય ને સાહેબ, એનાથી સુંદર તીર્થ બીજું જગતમાં નથી. જે પરિવારમાં સ્નેહ છે ને એ પરિવાર પોતે જ તીર્થધામ છે. બાકી ગામ બધે ફરી આવશો ને તો શાંતિ નહીં મળે. એકનાથના સગા બધા જતા હતા તીર્થ કરવા ને કે ચાલો ચાલો, એકનાથ સંત એકનાથે કીધું મારે નથી આવવું, આ તુંબડી લઈ જાઓ દૂધી, એને નવડાવી આવજો 21 તીર્થોમાં, પછી તમે આવશો એટલે આપણે એનું શાક કરશું ને ખાશું. 21 તીર્થમાં દૂધીને નવડાવી અને પાછા આવ્યા અને શાક કર્યું કે થું 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 આ તો કડવી છે. એકનાથને ખબર હતી કે આ કડવો વેલો છે, એટલે એણે કીધું કે 21 તીર્થોમાં નાહીને જો તુંબડી મીઠી નથી થઈ તો માણસ ક્યાંથી થવાનો છે. એટલે અંધશ્રદ્ધાઓ, ધર્મગુરુઓ, રામદેવો, નિર્મલ બાબાઓ, રાધેમાઓ, આસારામો, આ બધાને છોડો, ભીતર દીવો પ્રગટાવો. આપણે તો સ્વયં દેવી છીએ, દેવીના દીકરા છીએ, આપણે શું કોઈને પગે લાગવાનું. આપણી અંદર જે છે એ જ આપણું તેજ છે, અને એ તેજને નિખારીશું તો લોકોને પ્રકાશ મળશે એવી આપણી તાકાત છે. થેન્ક યુ સો મચ. હેલો.